નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાંચમા ચેપ્ટરની અંદર જનીન વિદ્યા અને આનુવંશિકતા તો જનીન વિદ્યા અને આનુવંશિકતા વિશેની બધી માહિતી છે એ આપણે જોઈતી હવે એના પછીના છઠ્ઠા ચેપ્ટર નામ છે આનુવંશિકતાનો આણવીય આધાર એટલે કે આનુવંશિકતા જે છે એ આણવીય રીતે એટલે કે એની અંદર જે આનુવંશિકતાની અંદર આપણે જોયું કે એની અંદર મુખ્યત્વે ડીએનએ રંગસૂત્રો આર એ જનીન દ્રવ્ય આ બધા જે આપણે શબ્દો નો ઉપયોગ કરીએ છીએ એ બધા જે શબ્દો છે એ શું છે ડીએનએ શું છે એની રચના છે એ કેવી હોય આરએનએ શું છે એની રચના કેવી હોય પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે જનીન સંકેતો કઈ રીતે આવેલા છે તો આ બધા પ્રકારની જે માહિતી છે એને આનુવંશિકતાનો આણવીય આધાર કહેવાય એટલે કે એની અણુરચના એનું મોલેક્યુલર બંધારણ કેવા પ્રકારનું છે કે જેને કારણે આપણે આવી આનુવંશિકતાના આધારે જુદા જુદા પ્રકારના જે સજીવો છે એમાં એના લક્ષણોની જે માહિતી છે એને આપણે લઈ શકીએ તો આનુવંશિકતાનો આણવી આધાર જેની અંદર આપણે ડીએનએ શું છે કઈ રીતે એની અંદર નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય જેને આપણે ન્યુક્લિયો ટાઈડ તરીકે ઓળખીએ છીએ તો આવી બધી માહિતી જે છે એ આપણે આમ તો અગિયારમાં ધોરણની અંદર ભણી ગયા છીએ પણ આપણે અહીંયા ફરીથી આ પ્રકારની માહિતી જે છે એને ટૂંકમાં થોડીક સમજાવી લઈએ છીએ તમે અગિયારમાં ધોરણે અંદર રાખીએ ડીએનએની રચના કેવી હોય ન્યુક્લિયો સાઇડ કઈ રીતે બને ન્યુક્લિયો ટાઈડ કઈ રીતે બને પછી પોલીન્યુક્લીઓ ટાઈડ કઈ રીતે બને પોલીન્યુક્લિયો ટાઈડની શૃંખલા કઈ રીતે નિર્માણ થાય અને એના દ્વારા બે શૃંખલા સામસામે નિસરણીની જેમ ગોઠવાય અને ડીએનએની રચના કઈ રીતે બને આરએનએ ની એની અંદર એક જ આવી પોલીન્યુક્લિયોટાઈડની શૃંખલા આવેલી હોય આ બધી માહિતી જે છે એની અંદર તમે ભણી ગયા છો એટલે આવી માહિતી આપણે અહીંયા થોડીક ટૂંકમાં આપેલી છે પણ ત્યાર પછી જે વિશેષ માહિતી જે છે એ આપણને આરએનએ જે છે એની પછી ડીએનએનું સ્વયંજનન એટલે કે નવું ડીએનએ કઈ રીતે નિર્માણ થાય એનું પ્રત્યાંકન અને અનુલેખન પછી ડીએનએ અને આરએનએ સાથે સંકળાયેલી જે આવી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે એમાં કામ કરતા જનીનો અને એના દ્વારા ભાષાંતરણની ક્રિયા એટલે કે આવું સ્વયંજનન કે કોઈ પ્રોટીનનું નિર્માણ કરવા માટે કઈ રીતે પ્રક્રિયા થાય એની માહિતી ઉપરાંત જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે કે કોઈ પણ જનીનો છે એ કઈ રીતે અભિવ્યક્ત થાય છે અને કઈ રીતે જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કે પ્રોટીન સંશ્લેષણ કે અન્ય ક્રિયાઓનું નિયમન કરે છે એ રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક એટલે કે મનુષ્યનો આખો જે જનીન છે એનો એક પ્રોજેક્ટ જે છે એ વિશ્વ સ્તરે અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો અને એની સંપૂર્ણ માહિતી આપણને આપેલી છે અને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ડીએનએ ની જેમ આપણા આંગળીઓની ફિંગર હોય અંગૂઠાની ફિંગર પ્રિન્ટ હોય એમ ડીએનએની જે ફિંગર પ્રિન્ટ છે એ પણ દરેક વ્યક્તિની અંદર ચોક્કસ જ હોય છે તો એ કઈ રીતે આપણે બનાવી શકીએ કઈ રીતે એનો અભ્યાસ કરી શકાય એની માહિતી આપણને આપેલી છે એટલે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણને આ બધી માહિતી આપેલી છે જેમાં પ્રસ્તાવનાની અંદર આપણને સામાન્ય માહિતી આપી કે આપણે અગાઉ આનુવંશિકતાની અંદર જનીન આધાર જનીનિક આધાર વિશેનો અભ્યાસ આપણે કરી ગયા મેન્ડલના સમયમાં કારકો કે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે અને એના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી પછી સો વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટા ભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય જે છે એ ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ છે અને જેનો આપણે અભ્યાસ ડીએનએનું આખું નામ શું ડીઑક્સિરિબો ન્યુક્લિક એસિડ જે તો તમે જાણો જ છો અને એની સંપૂર્ણ જે માહિતી જે છે ડીએનએની રચના કેવી હોય કઈ રીતે બને છે એ તમે અગિયારમાં ધોરણની અંદર ભણી ગયા છો ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઈડ જે છે એ કઈ રીતે નિર્માણ થાય અને આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઈડનો પોલિમર છે એ રીતે જૈવિક તંત્રમાં જો આપણે જોઈએ તો જે આ ન્યુક્લિક એસિડ જે છે એ બે પ્રકારના હોય જેને આપણે ડીઓક્સી ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને રીબોન્યુક્લિક એસિડ એટલે કે જેને આપણે આરએનએ કહીએ છીએ એમ બે પ્રકારના આવા ન્યુક્લિક એસિડ જે છે એ આપણને જોવા મળે છે મોટાભાગના સજોની અંદર આ બંને ન્યુક્લિક એસિડમાંથી આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે ડીએનએ છે એ અવાનુવંશિક દ્રવ્ય છે મોટાભાગના સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આ મુખ્ય જે બે દ્રવ્ય છે ન્યુક્લિક એસિડ તરીકે આવેલા બે દ્રવ્ય છે ડીએનએ અને આરએનએ એની અંદરથી ડીએનએ છે એ મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલું છે પણ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ પણ જોવા મળે છે અને છતાં તે મોટે ભાગે સંદેશવાહક તરીકે કાર્ય કરે છે વાયરસની અંદર એનું મુખ્ય જનીન દ્રવ્ય અથવા તો ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ હોય અને આ આરએનએ જે છે એ બાકી તો મોટાભાગના સજીવોની અંદર એ સંદેશવાહક તરીકે જ કામ કરે છે એટલે કે જુદા જુદા પ્રકારના પ્રોટીન સંશ્લેષણ અને અન્ય કાર્યોની અંદર એ મહત્ત્વનો ભાગ ભજવે આ ઉપરાંત આ જે આરએનએ છે એ કેટલાક અન્ય કાર્યો પણ કરે છે આરએનએ છે એ અન્ય કાર્યો સાથે પણ સંકળાયેલ છે અને તે અનુકૂળકારક સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે આરએનએ છે એ આપણે જોયું મુખ્ય સંદેશવાહક તરીકે કામ કરે કેટલાક વાયરસની અંદર એ આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલું હોય પણ એ અનુકૂલક કારક તરીકે સંરચનાત્મક રીતે અને કેટલાક કેટલીક સ્થિતિમાં એક ઉત્પ્રેરક અણુ તરીકે પણ એ કામ કરે છે હવે અનુકૂલક કારક તરીકે કે સંરચનાત્મક તરીકે કે આવા ઉત્પ્રેરક અણુ તરીકે કઈ રીતે કામ કરે છે એ આપણે આગળની અંદર જોશું આપણે અગિયારમાં ધોરણની અંદર ન્યુક્લિયોટાઈડની આખી રચના અને એના મોનોમર એકમ જોડાય અને ન્યુક્લિક એસિડના પોલીમર બનવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે ભણી ગયા છીએ જુદા જુદા પ્રકારના જે આવા ન્યુક્લિ ન્યુક્લિયોટાઈડ ભેગા મળી અને પોલી ન્યુક્લિયોટાઈડની રચના બને અને આવી પોલીન્યુક્લિયોટાઇડની રચના બધી ભેગી મળી અને આખો ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએનો કે આરએનએનો અણુ છે એ નિર્માણ થાય હવે આપણે આ ચેપ્ટરની અંદર ડીએનએની જે રચના છે ડીએનએનું જે આખું બંધારણ છે કેવું હોય ડીએનએની રચના અને એનું બંધારણ કેવું હોય એનું સ્વયંજનન કઈ રીતે થાય ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કઈ રીતે થાય ડીએનએમાંથી માંથી આરએનએ નું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખી શકીએ આવી જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને શું કહેવાય એને પ્રત્યાંકન કહેવાય અને આવી પ્રત્યાંકનની જે પ્રક્રિયા કઈ રીતે થાય આ ઉપરાંત જનીન સંકેત કે જે પ્રોટીનના બનેલા એમ્યુનો એસિડના ક્રમને નક્કી કરે અને પ્રોટીન સંશ્લેષણ અને એના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશેની માહિતી જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે એટલે આ ચેપ્ટરની અંદર આપણે આવી જે ડીએનએના બંધારણ વિશેની માહિતી તો આપણે આગળ ભણી જ ગયા છીએ પણ એની વિશેષ જે માહિતી છે એનું જે વિશેષ જે કંઈ મુદ્દાઓ છે એ આપણે એની અંદર ભણવાના છે વિશેષ મુદ્દાઓ તરીકે કયા મુદ્દાઓ આવશે તો કે ડીએનએની સંરચના જે છે એની ટૂંકી માહિતી અહીં આપી છે એટલે કે એનો અલગ અલગ પ્રાણીઓની અંદર ડીએનએ કેવા પ્રકારનું હોય એની માહિતી ઉપરાંત એનું સ્વયંજનન કઈ રીતે થાય ડીએનએની અંદરથી આરએનએનું નિર્માણ કઈ રીતે થાય ડીએનએ ની અંદર ગોઠવાયેલા જનીન સંકેતોની માહિતી અને પ્રોટીનનું નિર્માણ કરવા માટે જુદા જુદા એમિનો એસિડનો ક્રમ કઈ રીતે નક્કી થાય અને પ્રોટીન સંશ્લેષણ અને એના નિયંત્રણના પ્રાથમિક આધાર આ બધી માહિતી જે છે એ આપણે મળવાની છેલ્લા દશકાની અંદર એટલે કે છેલ્લા દસ વર્ષની અંદર માનવ સંકુલ સંકુલમાં ન્યુક્લિયોટાઇડના પૂર્ણ પૂર્ણક્રમના નિર્ધારણની જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે નવા નવા સંશોધનો થયા એમાં જનીન સંકુલમાં ન્યુક્લિયોટાઇડના પૂર્ણ પૂર્ણક્રમના નિર્ધારણની જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ અને આ પ્રકરણના અંતિમ ભાગમાં હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા અને એના પરિણામો વિશે વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આપણે જે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને જે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ જેવા મહત્વના જે કેટલાક મુદ્દાઓ છે એ મુદ્દાઓની માહિતી જે છે એ આ ચેપ્ટરના અંતની અંદર આપણને આપવામાં આવેલી છે એટલે અહીંયા આપણે આ રીતે આ પ્રકરણની અંદર સૌથી પહેલાં જૈવિક તંત્રમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ ડીએનએની સંરચના કેવી હોય એની ટૂંકમાં માહિતી આપણને અહીં આપવામાં આવેલી છે તો આમ તો આપણે ભણી ગયા છીએ છતાં આપણે એને અહીંયા જે આપેલી છે એ માહિતીના આધારે જોઈશું કે આવી ડીએનએની રચના જે છે એ કેવી હોય અને એના પછી આગળ આ ડીએનએ વિપુલ પ્રમાણમાં જોવા મળતા જનીન દ્રવ્યો તરીકે અને તેનો આર સાથે શું સંબંધ છે એની માહિતી છે એ આપણે આગળ અભ્યાસની અંદર આ ચેપ્ટરમાં જોવાની છે તો આ ડીએનએ શું છે અને એની રચના કેવી હોય ડીએનએ એ કેવા પ્રકારનો અણુ છે અને એની રચના જે છે એ કયા પ્રકારની છે એ આપણે અહીંયા જોવાનું છે તો અહીંયા પહેલાં આપણને ડીએનએની સામાન્ય માહિતી આપી છે ડીએનએ જે છે એની સામાન્ય માહિતી આપી છે જેની અંદર આપણે આ ડીએનએ કે જેને આપણે ડીઓક્સિરિબોઝ ન્યુક્લિક એસિડ કહીએ છીએ ડીએનએ એટલે ડીસી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આ ડીઓક્સિરિબોઝ ન્યુક્લિક એસિડ છે એ દરેક સજીવોની અંદર મોટા ભાગના સજીવોમાં જોવા મળતું એક આનુવંશિક દ્રવ્ય છે જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ આવું એક આનુવંશિક દ્રવ્ય છે અને આ પ્રકારનું આનુવંશિક જે દ્રવ્ય છે એ અલગ અલગ સજીવોની અંદર કેવડું હોય એની અંદર જેને આપણે કહીએ ને નાઇટ્રોજન બેઝ અને શર્કરાઓ બધી ભેગી મળી અને જે ડી અને એની રચના બને છે એ કેવી હોય એની અંદર કેટલા ન્યુક્લિયોટેડ આવેલા હોય એની જે શૃંખલાઓ છે એ શૃંખલાઓ કેવડી હોય કઈ રીતે ગોઠવાયેલી હોય એની શરૂઆતમાં પહેલાં આપણને અહીંયા ટૂંકી માહિતી આપેલી છે તો આ જે ડીએનએ તો ડીએનએ છે એ શું છે તો કે એક ડીઓક્સી રિબોટ ન્યુક્લિક એસિડનો લાંબો પોલીમોર છે ડીએનએ બીજું કંઈ નથી પણ ડીઓક્સી રિબોટ ન્યુક્લિક એસિડનો એક લાંબો પોલીમોર એટલે ખૂબ જ લાંબો એક આખો તંતુ જેવો ભાગ છે જેમ આપણે જાણીએ છીએ કે ડીએનએ ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાની સામસામે નિસરણીની જેમ ગોઠવાયેલી હોય છે અને આવી પ્રકારની શૃંખલાઓ છે એકબીજાની સાથે અમળાયેલી સ્થિતિમાં હોય એ રીતે આપણને જોવા મળે છે આ ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લીઓટાઇટ અથવા તો ન્યુક્લિયો જોડીઓને સંબંધિત બે જોડ તરીકે પણ ઉલ્લેખાય છે કે ડીએનએની જે રચના છે એની અંદર આવા ન્યુક્લીઓટાઇટની લંબાઈ ન્યુક્લીઓટાઇડ કેટલા છે એના આધારે એની લંબાઈ નક્કી થાય અને ન્યુક્લિયોટાઈડની જોડને સંબંધિત બેજની જોડીઓ કેટલી છે એના આધારે કે એની સંખ્યા મુજબ એને વ્યાખ્યાયિત કરી શકાય કે ભાઈ અંદર જે ન્યુક્લિયોટાઈડની સંખ્યા કેટલી છે ન્યુક્લિયોટાઈડની જોડ કેટલી છે અને એ જોડની ગોઠવણી જે છે એ કઈ રીતે થયેલી છે એના આધારે આપણે એની અંદર રહેલા ડીએનએની જે લંબાઈ છે એની ગોઠવણી છે એની માહિતી આપણને મળી શકે છે અહીંયા કેટલાક સજીવોની અંદર ડીએનએની લંબાઈ આપણને આપવામાં આવેલી છે તો જે આવી ડીએનએની લંબાઈ છે એ કેવી છે એના આધારે સજીવની લાક્ષણિકતા નક્કી થાય એટલે આ ડીએનએની અંદર રહેલી ન્યુક્લિયો ટાઈડની જે જોડી કે એની સંખ્યા જે છે એ સજીવની લાક્ષણિકતા પણ છે કારણ કે આવી જે લાક્ષણિકતા છે એ પછી આપણને બીજા સજીવની અંદર જોવા નથી મળતી એની અંદર જોઈ એવી લાક્ષણિકતા આપણને અન્ય સજીવની અંદર જોવા મળશે નહીં અહીં આપણને એના કેટલાક ઉદાહરણ આપ્યા છે જેમ કે બેક્ટેરિયો ફેઝ નામના વાયરસ બેક્ટેરિયો ફેઝ છે એ એક વાયરસનું નામ છે આ બેક્ટેરિયો ફેઝ જે વાયરસ છે એનું નામ છે આ ફાય બાય વન સેવન ફોર નામના જે વાયરસ છે બેક્ટેરિયોફેજ વાયરસ વાયરસમાંનો એક આ વાયરસનું નામ છે ફાય બાય વન સેવન ફોર એની અંદર પાંચ હજાર ત્રણસો ને છ્યાસી ન્યુક્લીઓટાઇડ ધરાવે છે એમાં આવી ન્યુક્લિયો જે સંખ્યા છે કેટલી હોય પાંચ હજાર ત્રણસો ને છ્યાસી ન્યુક્લિયો આવેલા હોય આ બેક્ટેરિયો ફેઝ તરીકે ઓળખાતું જે આ બેક્ટેરિયો ફેજ છે જેમાં ફાઇવ બાય વન સેવન ફોર એ શું છે બેક્ટેરિયો ફેજનું નામ છે અને એની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે પાંચ હજાર ત્રણસો ને આ બેક્ટેરિયો ફેઝ લેમડા અડતાલીસ હજાર પાંચસો બે બે જોડ બેક્ટેરિયો ફેઝ લેમડા બેક્ટેરિયો ફેઝ લેમડા નામના જે આ બેક્ટેરિયા ફેઝ છે એની અંદર અડતાલીસ હજાર પાંચસો બે બેઝની જોડીઓ આપેલી છે એટલે આ બીપી એવો એકમ છે બીપી એટલે બેઝ ની જોડી બેઝ જોડ એટલે કે જ્યાં પેર બેઝ પેર પી એટલે પેર એટલી જોડીઓ આવેલી છે નાઇટ્રોજન બેઝ જોડ બેઝ જોડ એટલે બેઝ પેર બીપી એટલે કે એટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ છે બેઝ પેર પેર એટલે જોડીઓ એવી રીતે ઇસ્ટેરેશિયા કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એની અંદર ચાર પોઈન્ટ છ ઇન્ટુ ટેન ટુ સિક્સ ફોર સિક્સ ટેન ટુ સિક્સ બેઝ પેર આવેલી છે નાઇટ્રોજન બેઝની આટલી જોડીઓ છે ચાર પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ આ ઇસ્ચેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર આવેલી છે વિચાર કરો આ બેક્ટેરિયો વાયરસ છે એને જોવા માટે આપણે સામાન્ય માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકતા નથી એમાં પણ એ દેખાતા નથી એના માટે પણ આપણે ઉચ્ચ કક્ષાનું માઇક્રોસ્કોપ લેવું પડે તો જ આપણને દેખાય એ રીતે ઇસ્ચેરેશિયા કોલાય છે બેક્ટેરિયા છે એ પણ એકદમ સૂક્ષ્મ જ છે કે જેને આપણે કદાચ સારા એવા સાદા માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ એની અંદર આટલી મોટી સંખ્યામાં નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એ જ રીતે મનુષ્યની અંદર તેના એકીય ડીએનએમાં થ્રી ઇન્ટુ થ્રી પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન ડેસનું નાઇન બેઝ પેર આવેલી છે આપણા એકીય ડીએનએ ની અંદર ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની નવ ઘાત જેટલી આવી નાઇટ્રોજન બેઝની જોડ આવેલી છે વિચાર કરો કેટલી જોડ થાય તો આવા લાંબા પોલીમરની રચના જે છે એ ડીએનએ ધરાવે છે એટલે ડીએનએ જે છે એ આવો લાંબો એક પોલીમર છે કે જેની લંબાઈનું માપ જે છે એ આપણે અંદાજવું મુશ્કેલ છે એની લંબાઈ કેટલી છે એનું માપ જે છે એ આ પોલીમરની જે સંરચના અને તો આપણે જાણીએ છીએ પણ એની લંબાઈને આપણે જો માપીએ તો કેવી એની લંબાઈ થશે એટલે એની અંદર આ જે આપણું ડીએનએ છે દાખલા કે એક બેક્ટેરિયો વાયરસ ને ઇશ્ચેરે કોલાય એ તો એક કોષી છે પણ આપણા શરીરના દરેક કોષની અંદર રહેલા ડીએનએને જો આપણે અલગ કરીએ અને આવી ડીએનએની જોડીઓને આપણે ગોઠવતા જઈએ અને એની આવી શૃંખલા આપણે બનાવતા જઈએ તો પૃથ્વીને ફરતે કેટલાય આટા ફરે એટલી લંબાઈની થાય એટલી લંબાઈની થાય આપણા શરીરના દરેક કોષની અંદરથી એને અલગ કરી અને એને જો અમે ક્યાં કે શૃંખલા સ્વરૂપે ગોઠવીએ જોકે એ બાબત જે છે એને આપણે ખાલી માપ લઈ શકીએ એ રીતે ગોઠવી ન શકીએ કારણ કે એકદમ સૂક્ષ્મ છે પણ એનું જે એટલું માપ આપણે લેતા જઈએ અને એની જો આપણે લંબાઈ એ રીતે ગણીએ તો પૃથ્વી ઉપર પૃથ્વીની ફરતે કેટલાય આંટા ફરી શકે એટલી એની લંબાઈ થશે એટલે આ રીતે આ જે ડીએનએ છે એની અંદર એની ન્યુક્લિયોટાઈડની જોડીઓ જે છે એ પ્રમાણે અથવા તો એની સંખ્યાના આધારે આપણે એને વ્યાખ્યાય કરી શકીએ કે કેટલી એની અંદર જોડીઓ છે એની આધારે અથવા તો એની અંદર કેટલી એની સંખ્યા આવેલી છે એના આધારે આપણે એને વ્યાખ્યાય કરી શકીએ અને એના આધારે આપણે એને લઈ શકીએ એટલે આ રીતે આવી જે પોલીન્યુક્લિયોટાઈડની આવી જે રચના છે એ ન્યુક્લિયોટાઈડના અણુઓની બનેલી છે અને ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એ જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પેન્ટો સરકરા અને ફોસ્ફેટ જેવા અણુઓના બનેલા છે અને એના દ્વારા આખી ડીએનએની રચના બને છે તો આ રીતે ડીએનએ જે છે એ દરેક સજીવોની અંદર કેટલાક વાયરસ સિવાયના સજીવોમાં એક મુખ્ય જનીન દ્રવ્ય તરીકે આવેલો અણુ છે અને આવા જનીન દ્રવ્ય તરીકે આવેલો જે અણુ છે એ પોલીન્યુક્લિયાડની શૃંખલાનો બનેલો છે અને આવી પોલીન્યુક્લિયડ શૃંખલાની રચના કેવી હોય એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય અને આવી ગોઠવણી જે છે એ આમ તો તમે અગિયારમાં ધોરણની અંદર ભણી જ ગયા છો છતાં પણ આપણને અહીંયા એની થોડીક ટૂંકી માહિતી જે છે એ આપેલી છે અને એ માહિતી જે છે એના આધારે આપણે એને વ્યવસ્થિત રીતે સમજી શકીએ એટલે આ પ્રકારની જે માહિતી છે એને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું